સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. બ્રિલિયન્ટ, અમેઝિંગ, ક્યા બાત હે સમર. તું તો પ્રોફેશનલ સિંગર્સ ને શરમાવે ને એવું સરસ ગાય છે. નો વન્ડર આપણી ઓફિસ ની બધી છોકરીઓ તારા પર કેમ ફિદા છે, જેમાંથી એક તો અહીંયા જ ઊભી છે. વાય નોટ સમર, જો મલ્ટી ટેલેન્ટેડ છોકરો જ્યાં હોય ને ત્યાં તો કોઈ પણ ફિદા થવાનું જ છે. બાય ધ વે, બધી જ છોકરીઓ ભલે સમર પર ફિદા હોય, પણ સમર તો માત્ર મારા પર ફિદા છે. વાહ, એને કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ. ભાઈ શું વાત છે સમર, બધા આજે તારા વખાણ કરી રહ્યા છે. હા તો કેમ ના ગાઈએ, એક આઈટી પ્રોફેશનલ તરીકે તો સમજ જીનિયસ છે. એના સિવાય એને સારું ગાતા આવડે, સારું વાયોલિન વગાડતા આવડે, માર્કેટિંગ, અકાઉન્ટિંગ, કુકિંગ, પેઇન્ટિંગ પણ આવડે. સમર્થ, તું બસ હવે સુપરમેન ની જેમ પેન્ટ ઉપર ચડ્ડી પહેરવાનું શરૂ કરી દે. પણ લાલ કલર ની, લાલ કલર. થેન્ક ગોડ અંકલ કે આફ્રિકા થી મુંબઈ આવ્યા પછી હું સમર્થ ને મળી. તારે થેન્ક યુ ગોડ ને નહીં, મને કેવું જોઈએ, કેમ કે તે મારી કંપની જોઈન ના કરી હોત તો સમર્થ તને મળ્યો જ ન હોત. એક્સક્યુઝ મી, તમારે બધા આભાર મારો માનવો જોઈએ, કારણ કે કૂવામાં હોય તો અવાડામાં આવે ને. સાચું કહું મિસ્ટર મહેતા, મારી કંપનીની હાલત મધ દરિયે ડૂબતા જહાજ જેવી હતી. ઇઝ ધેટ સો? પણ ત્યાં જ સમર્થ એક આશાનું કિરણ બનીને આવ્યો અને જોત જોતામાં એની મહેનત અને ટેલેન્ટથી મારી કંપનીને નુકસાનમાંથી ઉગારી લીધી. વાહ, એને કહેવાય કાગજ કી કશ્તી કો કિનારા મિલ ગયા. કાગજ કી કશ્તી કો કિનારા મિલ ગયા, ઇસ ભારી ભીડ મે કોઈ હમારા મિલ ગયા. વાહ અંકલ, ક્યા બાત હે, તમે તો ખૂબ સારા શાયર પણ છો. અરે ભાઈ, રેલવેમાં નોકરી કરતા કરતા અંદરનો શાયર ક્યાં મરી ગયો ખબર નથી, પણ આજે લોકો મને સમર્થના બાપ તરીકે ઓળખે ને એ વાતનું મને ગર્વ અને અભિમાન છે. તો પછી આજનું સમર્થનું અચીવમેન્ટ સાંભળીને તમને નાચવાનું મન ન થાય તો મને કહેજો. એમ ડિંકટકા નાચ્યો, બોલ નાચ્યો, હવે બોલ. મિસ્ટર મહેતા, તમે ગૂગલ નું નામ સાંભળ્યું છે? અરે શું નામ સાંભળ્યું છે, હું રોજ યુઝ પણ કરું છું. સાંજ સુધીમાં જેટલી શાયરીઓ બોલું છું ને એ બધી ગૂગલ માંથી ચોરું છું. ગૂગલ જેવી જાયન્ટ કંપની અમને કોન્ટ્રાક્ટ આપવા રેડી થઈ છે, અને એ પણ સમર્થના લીધે. અમે લોકો તો 4-5 નાની મોટી એપ્સ ની પ્રપોઝલ લઈને ગયેલા, પણ કંપની વાળાને અમારા એક પણ પ્રપોઝલ ઇમ્પ્રેસિવ નહીં લાગ્યા. અચ્છા. નિરાશ થઈને ખાલી હાથે ત્યાંથી નીકળી જ રહ્યા હતા, ત્યાં જ સમર્થના એક ડિવાઇસે અમને પાછા બચાવી લીધા. ડિવાઇસ? યસ યસ અંકલ, સમર્થના એક બે અસિસ્ટન્ટની મદદથી એક ટોક બેક ડિવાઇસ બનાવી છે. હું કઈ સમજો નહીં, આઈ એમ સોરી, કઈ સમજો નહીં. આઈ વિલ એક્સપ્લેન યુ. ઓકે. આ એક એવી ડિવાઇસ છે જેની પાસે તમારા દરેકે દરેક સવાલના જવાબ હશે, જે તમારી પર્સનલ અસિસ્ટન્ટ બનીને તમને બધી જ રીતે હેલ્પ કરશે, અને એ પણ તમારી ગમતી વ્યક્તિના મીઠા અવાજમાં. એ તો બરાબર ટ્રાય કરી મને સમજાવવાની, પણ ખરેખર હું સમજ્યો નહીં, આઈ એમ સોરી. વેટ સમર, તું જ સમજાવ ને. અરે રોહન બાપુને આ બધું થોડી સમજાય, લીવ ઇટ. અરે શું લીવ ઇટ, તે આટલી અદ્ભુત વસ્તુ બનાવી અને ઘરમાં કોઈને બતાવી પણ નથી. કમ ઓન સમર, વેટ, તું નહીં બતાવે ને સમર, તો હું જ બતાવીશ. હિયર ઇટ ઇઝ મિસ્ટર મહેતા, આ જુઓ. જો તારા રૂમ ના લાકડા ના કબાટ ના પહેલા ખાનામાં. એક મિનિટ, આ ભાવના ઘરમાં નથી, તેનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? બરાબર પકડ્યું, આંટી ઘરમાં નથી, પણ આ ડિવાઇસ છે ને બસ એ જ આંટી છે. કમ ઓન સમર, ગો અહેડ. કમ ઓન. માં બાપુની ફેવરિટ ડિશ? પૂરણપોળી. ઘીમાં બોલી ને. માં બાપુના ચશ્મા ક્યાં છે? ચેસ બોર્ડ પર પડ્યા હશે, નહીં તો સાઈડ ટીપોઈટ પર. ઓ માય ગોડ, તે તો કમાલની ડિવાઇસ બનાવી છે. આ ડિવાઇસ તમારા બધા સવાલના જવાબ આપે, તમને સમજાય એવી સરળ ભાષામાં આપે, નોટ ઓનલી ધેટ, તમારી મનગમતી વ્યક્તિના મીઠા અવાજમાં આપે. વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. યસ મિસ્ટર મહેતા, વિચાર તો કરો, એવા કેટલાય પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતા દુનિયામાં હશે જે લોકોને કદાચ એકબીજા સાથે બોલવાના વ્યવહાર પણ નહીં હોય, અને એ લોકો પોતાના સ્વજનના મીઠા અવાજ માટે તરસતા હશે.
તમારા દીકરાની આ ક્રાંતિકારી શોધ સાચે કેટલાય સંબંધોના તૂટેલા સેતુને જોડવાનું કામ કરશે. આવું બ્રિલિયન્ટ સંશોધન તો સમર જેવો જીનિયસ જ કરી શકે. ભાઈ, દરેક જીનિયસના સંશોધન પાછળ એની જરૂરિયાતો પ્રેરણા માટે પૂરતી હોય છે. પેલું ઇંગ્લિશમાં કહેવાય છે ને કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. કરેક્ટ, યુ ગ્રેબ માય વર્ડ્સ. ધેર ઇઝ વન મોર ગુડ ન્યૂઝ મિસ્ટર મહેતા. ઇઝ ધેટ સો? બોલો બોલો બોલો. સમર્થને મે મારો બિઝનેસ પાર્ટનર બનાવ્યો છે અને એના જ ડિવાઇસના કોન્ટ્રાક્ટ સાઇનિંગ માટે પરમ દિવસે હું અમેરિકા નીકળી રહ્યો છું. અમેરિકા જાય છે? યસ. એક કામ કરજે, ટ્રમ્પ મળે ને તને કહેજે કે અમેરિકન મજામાં છે. વાવ, ધેટ મીન્સ મિસ્ટર ટ્રમ્પને તમે ઓળખો છો? અરે ટ્રમ્પ શું, ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, બધાને હું ઓળખું છું. હવે એ લોકો મને ઓળખે છે કે નહીં એ ખબર નથી. છે કે નહીં સારા સમાચાર? અરે એકદમ સારા સમાચાર છે. આ પાર્ટનર તારું અમેરિકા જવું મને ખબર નથી પડતી. આજે સવારના ઉઠીને મેં કોનું મોડું જોયું પહેલું? અંકલ, મારું મારું? ના ના ના, મારું ના. યાદ આવ્યું, સવારે દાઢી કરતા કરતા અરીસામાં મેં મારું જ મોડું જોયેલું. શ્રી કૃષ્ણ શરણમ મમ. હેલો મિસિસ મહેતા. હેલો. જય શ્રી કૃષ્ણ આંટી. ઓ હેલો, આ લોકો તમને હેલો અને જય શ્રી કૃષ્ણ કહે છે. એમ એવું છે ને, સમર્થની મમ્મીને કોઈ આંટી કહે ને એ જરાય ગમતું નથી.